હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કે જમવાનું બનાવવા માટે કયા કુકરનો ઉપયોગ કરવો જોઈએ. વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એન્ડ સુધી જરૂરથી જોજો. સૌથી પહેલાં વાત કરીએ એલ્યુમિનિયમના કુકરની. જ્યારે આપણે એલ્યુમિનિયમના કુકરની અંદર જમવાનું બનાવીએ છીએ, ત્યારે જમવાની અંદર એલ્યુમિનિયમ રોજનું 4-5 મિલીગ્રામ જેટલું ભળી જાય છે. એલ્યુમિનિયમ એક કઠોર ધાતુ છે અને આપણા શરીરનું મેટાબોલિઝમ એટલું સ્ટ્રોંગ નથી હોતું કે એલ્યુમિનિયમ જેવા કઠોર તત્વોને શરીરથી બહાર નીકાળી શકે, જેથી આપણા શરીરની અંદર જ સ્ટોર થતું રહે છે, જેનાથી આપણાને ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેમજ એલ્યુમિનિયમ ખાટા પદાર્થ સાથે પણ રિએક્શન પેદા કરે છે. જ્યારે આવી વસ્તુને આપણે ખાઈએ ત્યારે આપણા શરીરની અંદરની સિસ્ટમ ઉપર એ ખરાબ અસર પાડે છે, તેમજ પાચન તંત્ર પણ નબળું પાડે છે. તો એલ્યુમિનિયમના વાસણમાં ક્યારે પણ જમવાનું ન બનાવવું જોઈએ. મેં એલ્યુમિનિયમના કુકરને રિપ્લેસ કરીને મંગાવ્યું છે ધ ઇન્ડસ વેલીનું ટ્રાય પ્લાય સ્ટેનલેસ સ્ટીલનું કુકર. સ્ટેનલેસ સ્ટીલના કુકરની અંદર બનાવેલું જમવાનું એલ્યુમિનિયમના બનાવેલા જમવાના કમ્પેરિઝનમાં વધારે હેલ્ધી હોય છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે સ્ટીલના વાસણમાં જ્યારે આપણે જમવાનું બનાવીએ ત્યારે એ નીચે ચોંટી જાય છે. તો આજે આપણે એનું રિવ્યૂ પણ જોઈશું અને ડેમો પણ જોઈશું. તો સૌથી પહેલાં આપણે અનબોક્સિંગ કરી લઈએ. ઇન્ડસ વેલી છે એ ઇન્ડિયાનું નંબર 1 હેલ્ધી કુકવેર છે, જેના બધા જ પ્રોડક્ટ કેમિકલ ફ્રી હોય છે. આ કુકરની સાથે આપણને 5 વર્ષની વોરંટી આવે છે. તો આ રીતનું એક વોરંટી કાર્ડ પણ આપણને સાથે જ મળે છે, તેમજ સાથે આપણને એક આ રીતનું મેન્યુઅલ આપવામાં આવે છે, જેની અંદર બધા જ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલા છે. તો સૌથી ઉપરના બોક્સની અંદર આપણને પ્રેશર કુકરની લીડ મળેલી છે, જેની અંદર આપણને ગેસકેટ તેમજ હેન્ડલ બંને સાથે જ અટેચ કરેલા મળેલા છે. નીચે આપણને પ્રેશર કુકર આપેલું છે. તો સૌથી પહેલાં આપણે બોક્સની અંદરથી પ્રેશર કુકરને અલગ કરી લઈએ. આ જે પ્રેશર કુકર છે એની સાથે આપણને ગ્રીન કલરની વિસલ મળે છે, જેના ઉપર એક હાર્ડ પ્લાસ્ટિક લાગેલું છે. સાથે આપણને એક આ રીતના મેન્યુઅલ પણ આપવામાં આવેલું છે. તો ઇન્ડસ વેલીનું આ ટ્રાય પ્લાય સ્ટેનલેસ સ્ટીલનું જે કુકર છે એ ISI સર્ટિફાઈડ છે, તેમજ આની પહોળાઈ એટલી સરસ છે કે આની અંદર તમે કોઈપણ ગ્રેવી વગેરેને પણ કૂક કરી શકો છો. સાથે આપણને એક મજબૂત હેન્ડલ પણ આપવામાં આવેલું છે, તેમજ ઇન્ડસ વેલીના કુકરની અંદર કોઈ પણ જાતના કેમિકલનું કોટિંગ કરવામાં નથી આવતું. આની જે બોટમ છે એ 3 લેયરનું બનેલું છે, જેની અંદર સૌથી નીચે 430 સ્ટેનલેસ સ્ટીલનું લેયર છે, વચ્ચે એલ્યુમિનિયમનું લેયર છે અને સૌથી ઉપર 403 સ્ટેનલેસ સ્ટીલનું લેયર છે, જેથી એ ઇવનલી હીટ કરે છે અને આપણી કુકિંગને ફાસ્ટ બનાવે છે. આને તમે ગેસ સ્ટોવ તેમજ ઇન્ડક્શન બંને પર યુઝ કરી શકો છો, તેમજ આ ડિશવોશર સેફ પણ છે. સાથે આપણને જે આ પ્રેશર કુકરની લીડ મળેલી છે એના ઉપર ધ ઇન્ડસ વેલી લખેલું છે, તેમજ એનો લોગો પણ આપેલો છે. આ કુકરની અંદર આપણને કઈ રીતના ઓપન કરવું તેમજ કઈ રીતના બંધ કરવું એના માટે ક્લોઝ ઓપન આ રીતના 2 નિશાન પણ બનાવેલા છે, જેનાથી આપણે આસાનીથી એને ખોલી પણ શકીએ અને બંધ પણ કરી શકીએ. ઇન્ડસ વેલીનું આ જે કુકર છે 100% ટોક્સિન ફ્રી છે, તેમજ કોઈ પણ જાતનું કેમિકલ કોટિંગ નથી કરવામાં આવ્યું. તો આને આપણે રેગ્યુલર યુઝ માટે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. આની અંદર આપણે જમવાનું બનાવીએ તો એ જમવાની અંદર ભળતું નથી, તેમજ કોઈ પણ ખાટા પદાર્થની વસ્તુ બનાવીએ તો એની સાથે આ રિએક્શન પેદા નથી કરતું. આની અંદર આપણને આ રીતના વરાળ પાસ કરવા માટે એક હોલ આપવામાં આવેલો છે, તેમજ આના જે 2 હેન્ડલ છે એના પર આ રીતના લોક બનાવવામાં આવેલા છે, જેનાથી આસાનીથી કુકર છે લોક થઈ જાય છે. તો આ જે કુકર છે એ આપણા માટે એક હેલ્ધી ઓપ્શન છે. જો તમે ડેઈલી કોઈ સારું કુકર એવું શોધતા હોય તો ઇન્ડસ વેલીનું આ કુકરને તમે ખરીદી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, અને જો તમે મારો કૂપન કોડ મોનિકા MONIKA યુઝ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 12% ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો હવે આપણે એનો ડેમો જોઈએ. તો ઘણા લોકોની ફરિયાદ હોય છે કે સ્ટેનલેસ સ્ટીલના જે વાસણ હોય એની અંદર જમવાનું ચીપકી જતું હોય છે. તો આજે આપણે એ પણ ચેક કરી લઈએ. તો અહીંયા મેં કુકરની અંદર તેલ ઉમેરી દીધું છે, જેની અંદર આપણે રાઈ તેમજ જીરું ઉમેરી દઈશું, અને ત્યારબાદ આપણે બધા વેજીટેબલ ઉમેરી દઈશું. તો આજે આ કુકરની અંદર આપણે પુલાવ બનાવી અને રેડી કરીશું. તો અહીંયા જેટલા પણ મેં વેજીટેબલ કટ કરી અને રાખ્યા હતા એ બધા જ વેજીટેબલ આની અંદર ઉમેરી દઈશું. આ કુકરની અંદર તમે કોઈ પણ મેટલના સ્પૂનનો પણ ઉપયોગ કરી શકો છો. આની અંદર કોઈ પણ સ્ક્રેચિસ આવવાની ભય નથી રહેતો. તો બસ વેજીટેબલને સારી રીતે સોટે કર્યા બાદ આપણે એની અંદર મસાલા ઉમેરી દઈશું. આ કુકરની કેપેસિટી 5 લિટરની છે, તો આપણે આસાનીથી 6-7 લોકો માટે જમવાનું બનાવી શકીએ છીએ. બસ સારી રીતના આપણે એને મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા બાદ આપણે એની અંદર રાઈસ ઉમેરી દઈશું.
રાઈસ ઉમેરી અને આપણે એને સારી રીતના મિક્સ કરી લઈશું. આ કુકરની ક્લિનિંગ કરવી પણ બિલકુલ આસાન છે. આપણે કોઈ પણ સ્પોન્જ વગેરેથી એને આસાનીથી ક્લીન કરી શકીએ છીએ અને વધારે મહેનત પણ નથી લાગતી. ત્યારબાદ આપણે એની અંદર પાણી ઉમેરી દઈએ. તો અહીંયા 2 ગ્લાસ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે. એને મિક્સ કરી અને આપણે એની લીડને બંધ કરી દઈશું અને આપણે એને ફાસ્ટ ગેસ પર કૂક થવા દઈશું. તો અહીંયા મેં લીડને પણ ક્લોઝ કરી લીધી છે. તો અહીંયા 2-3 વિસલ આવે ત્યાં સુધી આપણે રાઈસને કૂક કરીશું. જરૂરી છે કે આપણે આપણા હેલ્થનું પણ એટલું જ ધ્યાન રાખીએ જેટલું આપણે આપણા ઘરનું ધ્યાન રાખતા હોઈએ. તો જો તમે સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં જમવાનું બનાવો છો તો આપણા હેલ્થ માટે વધારે હાઇજીન રહે છે કમ્પેર ટુ એલ્યુમિનિયમ. તો સારી રીતના તમે જોઈ શકો છો કે આપણા રાઈસ પણ ઇવનલી કૂક થઈ ગયા છે, તેમજ નીચે બિલકુલ પણ ચોટ્યા પણ નથી. તો આપણા રાઈસ બની અને રેડી થઈ ગયા છે. જો આજનો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો.